નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે બીકોમ સેમ 1 ઇંગ્લિશ ગ્રામરમાં જે આર્ટિકલ શીખેલા છે એની અંદર આપણે ગયા વિડિયોઝમાં બે આર્ટિકલ શીખા, પહેલા પ્રકારના ઇન્ડિફિનિટ આર્ટિકલના એ અને એન. હવે આજે આપણે આ વિડિયોમાં બીજા પ્રકારની વાત કરવાની છે, જે ડિફિનિટ, જેમાં એક આર્ટિકલ છે ધ. તો એના કેટલાક નિયમો છે, ઘણા બધા આપણે શીખવાના છે કે જે આપણે આર્ટિકલ ક્યારે વપરાય એ વિશે માહિતી આપશે. તો આપણે જોઈએ બીજો પ્રકાર ડિફિનિટ આર્ટિકલ, એમાં એક આર્ટિકલ આવે છે ધ. વિદ્યાર્થી મિત્રો, આ બીજો પ્રકાર છે ડિફિનિટ, મતલબ કે ચોક્કસ કોઈ પણ વસ્તુ છે એનો એ અર્થ દર્શાવે છે, ભાવ દર્શાવે છે, એટલે અહીંયા આપણે ધ ને ડિફિનિટ આર્ટિકલ કહે છે, કોઈ પણ ચોક્કસતા બતાવે છે. તો એના કેટલાક નિયમો છે આપણે યાદ રાખવા પડશે કે ક્યારે આપણે વાપરી શકીએ, કોઈ પણ નામની આગળ અથવા કોઈ પણ વસ્તુની આગળ ક્યારે આપણે ધનો ઉપયોગ કરી શકીએ. તો ખાસ યાદ રાખજો, સમજજો. એમાં પેલો નિયમ છે, ખાસ જોજો, કોઈ પદાર્થ પ્રાણી કે વસ્તુ, કોઈ પણ પદાર્થ પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે તેના નામની આગળ એક વચનમાં એ અથવા તો એન વપરાય છે, આપણે જાણીએ છીએ. અગર આપણે શીખી ગયા કોઈ પણ પ્રાણી હોય, વસ્તુ હોય કે પદાર્થ હોય, તો એ જયારે પહેલી વખત વાત કરીએ ત્યારે એની આગળ આપણે એના નામની આગળ શું મૂકીએ છીએ, એ અથવા એન, એ જે લાગતું હોય મૂકીએ છીએ. પણ એ એક જ વાક્યમાં જયારે પણ તેના વિશે ફરી આગળ વાત કરીએ ત્યારે ધ વપરાય છે, ધ્યાન રાખજો. મતલબ કે એક જ વાક્યમાં આપણે કોઈ પણ વસ્તુ પદાર્થ કે પ્રાણી વિશે જયારે બીજી વખત વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે ધ વાપરવાનું છે. એના માટે એ બાબત તમારે ખાસ અહીં નોટ કરવાની છે કે બીજી વાર વાત થાય ત્યારે ધ વાપરવાનું. કેવી રીતે તમે એક્ઝામ્પલ જોશો ત્યારે આવી જશે. એક્ઝામ્પલ છે, આઈ સો એ બોય. અહીં તમે જોઈશો કે આઈ સો એટલે ભૂતકાળ છે, મેં જોયું શું, એ બર્ડ, એ પક્ષી. તો અહીંયા પેલી વખત વાત થઈ પક્ષી વિશે, બર્ડ વિશે, તો એ વપરાણ શું કામે, ત્યાં બી આવેલો છે જે વ્યંજન બતાવે છે, તો આપણે ત્યાં મૂકશો આર્ટિકલ એ આપણે નિયમ મુજબ. ત્યાં પેલી વખત વાત થઈ બર્ડ વિશે, તો આપણે શું મૂક્યું, એ. પણ એને વાક્યમાં આગળ જો, ધ બર્ડ વોઝ ગ્રીન, પણ એ પક્ષી કેવું હતું, લીલું, લીલા રંગનું હતું. એટલે કેવું હતું, ધ બર્ડ વોઝ ગ્રીન. તો આ બર્ડ છે એની આગળ ધ મૂક્યો, શું કારણે કે આ બર્ડ છે એનો ઉપયોગ અથવા તો એની વાત બે વખત થઈ એક ને એક વાક્યમાં, એક ને એક સેન્ટેન્સમાં. તો અહીંયા આ રીતે તમને ઘણી વાર બે ખાલી જગ્યા પૂછશે એક જ સેન્ટેન્સમાં. તો આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો કોઈ પણ વસ્તુ વિશે કે પ્રાણી વિશે બે વખત વાત થાય તો પેલી વખત જે આર્ટિકલ લાગતો એ મૂકવાનું અને પછી તમારે ધ મૂકવાનું છે. જેમ આપણે બર્ડ ની આગળ શું મૂકવું, ધ, શું કામે, બર્ડ વિશે બે વખત વાત થાય છે. તો આ નિયમ ખાસ તમારે આ રીતે યાદ રાખવાનો. બીજો નિયમ જોઈએ, જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં પણ તેનો આખો વર્ગ સૂચવે. મતલબ કે કોઈ પણ પ્રાણી વિશે વાત કરીએ તો માત્ર એની જાતિ બરાબર કે પ્રાણી વિશે નહીં પરંતુ એનો આખો વર્ગ સૂચવતું હોય તો તેની આગળ ધ વપરાય છે. તો કેવી રીતે, અહીં લખ્યું છે, ધ ડોગ ઇઝ યુઝ, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. તો અહીં આપણે કૂતરો છે એ વફાદાર પ્રાણી છે, તો આપણે કૂતરાની આખી જાત વિશે વાત કરીએ છીએ. જો મતલબ કે એ પ્રાણી છે એની આખી જાતનો એ સૂચન કરે છે, સૂચવે છે. તો અહીંયા એવી કોઈ પણ વસ્તુ હોય, એવું કોઈ પણ જાતિવાચક નામ હોય કે એની આખી જાતિ અથવા આખો વર્ગ છે એનો આપણે ઉલ્લેખ થઈ શકતો હોય તો એવા નામની આગળ પણ શું મુકાય છે, ધ મુકાય છે. એટલે તમે જોઈ શકો, ધ ડોગ ઇઝ એ ફેથફુલ એનિમલ, કૂતરો છે એક વફાદાર પ્રાણી છે. એટલે દરેક પ્રકારના આપણે થતો કૂતરાની આખી જાતિ છે એ વફાદાર છે આપણે કહી શકીએ, એટલે આખી જાતિ આખો વર્ગ સૂત્ર છે, એટલા માટે શું વાપરીએ છીએ, ધ. બીજો એક એક્ઝામ્પલ એ વાતમાં જોઈએ, ધ કાઉ ઇઝ એ યુઝફુલ એનિમલ, ગાય છે ઉપયોગી પ્રાણી છે, ગાય છે ઉપયોગી પ્રાણી છે. તો અહીંયા આખી ગાયની જાત વિશે આપણે વાત કરીએ છીએ. આમ કોઈ પણ પ્રાણી હોય એનો આખો વર્ગ સૂચવતું હોય તો આપણે શું મૂકી શકાય,
ધ વિશે કયા બાબત તમે ધ્યાન રાખી શકો ખાસ આપણે એમ કહી શકીએ ધ હોર્સ રન્સ વેરી ફાસ્ટ ઘોડા છે તો ઘોડો છે ઝડપથી દોડી શકે છે તો દરેક ઘોડો છે તો દરેક ઘોડાઓ છે ઝડપથી દોડી શકે છે તો આપણે એની જાત વિશે વાત કરીએ છીએ આપણે તો આ રીતે એક ખાસ તમારે યાદ રાખવાનું છે બીજો નિયમ ત્યારબાદ ત્રીજો નિયમ તો એક અતિ મહત્વપૂર્ણ નિયમ આમાંથી ખાસ તમને પ્રશ્ન પૂછાય છે સામાન્ય રીતે સંખ્યાવાચક નામ ની આગળ આર્ટિકલ મુકાતો નથી એ આપણે આગળ જોઈ ગયા છે નોંધ કરાવી છે કે કોઈ પણ સંખ્યાવાચક નામ હોય અથવા તો બહુવચન નું નામ હોય પરપર નામ હોય તો આપણે એની આગળ આર્ટિકલ મુકતા નથી પરંતુ અહીંયા જો નદીઓ હોય યાદ રાખજો ખાસ નદીઓ મહાસાગરો પર્વતોની હારમાળાઓ પછી પ્રખ્યાત ઇમારતો હોય ગ્રંથો હોય પ્રાંતો હોય ખંડો હોય પ્રજા હોય કોઈ પણ સનાતન પદાર્થ હોય આ બધા સંજ્ઞાવાચક નામ છે પણ આમાં કોઈ વ્યક્તિનું નામ નથી જો આ બધા સંજ્ઞા દર્શાવે છે પણ આમાં વ્યક્તિનો ઉલ્લેખ નથી તો આવા બધા નામોની આગળ ધ વપરાશે બાકી સંજ્ઞાવાચક એ આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી પણ આ બધા સંજ્ઞા છે સંજ્ઞા બતાવે છે પણ આમાં ક્યાંય વ્યક્તિનો ઉલ્લેખ નથી તો આવા બધા નામની આગળ શું કહી શકાય ધ રૂપી શકાય જાણે એક્ઝામ્પલ કેટલાક આપણે જોઈએ તમને હમણાં ખ્યાલ આવી જશે હવે તમે જોઈ શકશો ધ ગંગા આપણે પેલું ટીક કરેલું છે નદીઓ તો કોઈ પણ નદી વિશે વાત થાય તો એ આપણે અહીં આગળ શું કહી શકાય ધ રૂપી શકાય પછી મહાસાગરો તો એ શું છે ધ એટલાન્ટિક ઓશિન એટલાન્ટિક મહાસાગર એના વિશે આપણે વાત કરીએ તો પણ એની આગળ શું કહી શકીએ ધ રૂપી શકીએ પછી છે પર્વતોની હારમાળાઓ તો અહીંયા પણ જોઈ શકો ધ હિમાલયસ મોટા કોઈ પર્વત વિશે વાત થાય ગિરનાર વિશે વાત થાય કોઈ પણ પર્વત વિશે વાત થાય તો આપણે એની આગળ શું મૂકી શકીએ ધ મૂકી શકીએ ત્યારબાદ પ્રખ્યાત ઇમારત હોય તાજમહેલ વિશ્વની અજાયબીઓ હોય તો એના વિશે જયારે વાત થાય ત્યારે પણ એની આગળ શું મૂકી શકાય ધ અહીંયા જોઈ શકાય ધ તાજમહાલ તાજમહાલ એ છે એ વિશ્વની અજાયબી છે પ્રખ્યાત ઇમારત ત્યારબાદ ગ્રંથ હોય કોઈ પણ આપણું પુસ્તક હોય જૂનું તો આપણે કહી શકીએ જો કે ધ રામાયણ મહાભારત વિશે વાત થાય આપણે કોઈ પણ જૂનો ગ્રંથ હોય એના વિશે વાત થાય રામાયણ છે મહાભારત છે પુરાણ છે એવી કોઈ પણ જૂના ગ્રંથો છે આપણા જે પ્રખ્યાત મહાન ગ્રંથો છે ધર્મના એના વિશે વાત થાય તો પણ એને આગળ શું કહી શકાય ધ રામાયણ જો આપણે લખી શકીએ ત્યારબાદ પ્રાંત કોઈ પણ પ્રદેશ કોઈ પણ પ્રાંત વિશે વાત થાય ધ પંજાબ ધ રાજસ્થાન ધ ગુજરાત આપણે એવું કોઈ પણ પ્રાંત લઈ શકીએ પ્રાંત વિશે વાત થાય ત્યારે તો એની આગળ પણ શું મૂકી શકાય ધ મૂકી શકાય ત્યારબાદ આપણે વાત કરીએ તો કોઈ ખંડ વિશે વાત થતી હોય એશિયા ખંડ આફ્રિકા ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ આવા કોઈ પણ વિશ્વના ખંડ હોય એના વિશે જયારે વાત થતી હોય ત્યારે પણ એની આગળ શું મૂકી શકાય ધ મૂકી શકાય તો ખંડો છે પછી પ્રજાઓ વિશ્વની કોઈ પ્રજાઓ છે અહીંયા આપણે મૂકી શકીએ ધ જાપનીઝ તો જાપાનની જે પ્રજા છે જાપનીઝ પ્રજા પ્રજાતિ એના વિશે આપણે અહીંયા કહી શકીએ ધ જાપનીઝ આપણી ઘણી બધી પ્રજાતિઓ છે વિશ્વની અંદર તો એ દરેક વિશે જયારે વાત થાય ત્યારે એને આગળ શું મૂકી શકાય ધ મૂકી શકાય ધ જાપનીઝ ધ ચાઇનીઝ આપણે એમ કહી શકીએ ઇન્ડિયન આવી કોઈ પણ પ્રજાતિ હોય એના વિશે જે આ વાત કરવામાં આવે ત્યારે શું મૂકી શકાય ધ પછી કોઈ પણ સનાતન પદાર્થ હોય વિશ્વમાં એક ને એક સનાતન વસ્તુ હોય એની આગળ ધ મૂકીએ તમે જોઈ શકો ધ મૂન મૂન ચંદ્ર એક જ છે એના વિશે આપણે વાત કરીએ તો ધ મૂકાય ધ સન સૂર્ય એક જ છે વિશ્વની કોઈ સનાતન શક્તિ એવા બધું હોય એ દર્શાવવા માટે પણ શું મૂકી શકીએ ધ એટલે આ ત્રીજો નિયમ અતિ મહત્વનો છે એમાં ઘણી બધી બાબતો સમાયેલી છે ધ ક્યારે વપરાય એના માટેની તો ખાસ આ નોટ કરજો ઉદાહરણ લખજો સમજો આ બીજા ઉદાહરણ પણ ગોતજો કે તમને ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી લખી શકો ચોથો નિયમ જોઈએ કે વિશેષણ આખી જાતિ સૂચક હોય કોઈ પણ વિશેષણ હોય કોઈ નામની આગળ આપણે વિશેષતા બતાવવા માટે શું મૂકીએ છે વિશેષણ તો વિશેષણની આગળ ધ મુકાય છે કે આખી જાતિ કે આખો વર્ગ સૂત્ર આપણે નિયમ જોયો તો એની જેમ અહીંયા આપે કે કોઈ જાતિ એ છે આખું દર્શાવતું હોય પ્રાણી એની અહીંયા કોઈ વિશેષણ છે આખી જાતિ દર્શાવતું હોય અહીંયા પ્રાણીની વાત નથી
એ પણ કોઈ પણ પ્રકારનું વિશેષણ જોઈએ તો કે ધ બ્લાઇન્ડ બ્લાઇન્ડ એટલે કોઈ પણ આંધળો વ્યક્તિ તો આંધળા દરેક વ્યક્તિની જાતિ બતાવે છે ધ બ્લાઇન્ડ આંધળો તો જે પણ આંધળા લોકો છે એની જાતિ બતાવે પછી ધ બ્લેક જે પણ કાળા છે અથવા કાળો રંગ છે અથવા ખરાશ છે એ બતાવે છે તો ધ બ્લેક પછી ધ વ્હાઇટ સફેદ એમાં પછી કોઈ પણ વસ્તુ આવી જાય જે સફેદ રંગની છે બરોબર એ દરેક વસ્તુ આયા આવી શકે તો અહીંયા એ વિશેષણ છે ધ બ્લેક ધ વ્હાઇટ ધ બ્લાઇન્ડ આવી જે પણ જે આખા વિશેષણો છે એ આખી જાતિ દર્શાવતું હોય છે એવા કોઈ વિશેષણની આગળ પણ શું કહી શકીએ હંમેશા આર્ટિકલ મૂકી શકશો તો આજે આપણે એટલું રાખીએ એટલે બાબતો ખાસ નોંધજો યાદ રાખજો અને સમજજો કે જેથી તમને પરીક્ષામાં પૂછાય સરળતાથી લખી શકશો હવે આપણે આવતા વિડીયોમાં મળશું એમાં હજી ઘણા બધા આપણા નિયમો છે ધ ક્યારે વપરાય એના માટેના એ જોશું ત્યાં સુધી આવજો